મિત્રો, કોઈ પણ કાર્ય હોય, એ કાર્યની અંદર જ્યાં સુધી આપણે જાતે મહેનત ના કરીએ ત્યાં સુધી સફળ થવાતું નથી. આપણે આપણા ફિલ્ડની અંદર માસ્ટર હોવા જોઈએ. આપણા ફિલ્ડની અંદર જો માસ્ટર ના હોઈએ તો સફળતાનો કોઈ ચાન્સ નથી. ઘણા લોકો પોતાના જીવન ઉપર રોદડા રડતા હોય છે કે મારા ઉપર કોઈ શું થઈ ગયું, હું આટલા વર્ષોથી મહેનત કરું છું કે મારા પરિવારમાં કેમ બરકત નથી, કેમ કોઈ સફળતા નથી, શું થયું, એવું તો શું કાર્ય થયું હશે કે મારા જીવનની અંદર આટલું બધું દુઃખ મને પડ્યું. પરંતુ એવું નથી મિત્રો. જીવનની અંદર કોઈ પણ કાર્યને જાતે કરો, બીજા ઉપર કરેલું કાર્ય, બીજાના ભરસે કરેલું કાર્યમાં સફળતાનો કોઈ ચાન્સ નથી. ફોર એક્ઝામ્પલ આપું મિત્રો, કે જો આપણે ખેતી કરવી હોય તો આપણી પાસે ખેતી કરવાના તમામ સાધનો હોવા જોઈએ. આપણને ખેતી કરતાં આવડતું હોવું જોઈએ. આપણને દરેક બાબતનું નોલેજ હોવું જોઈએ ખેતી રિલેટેડ, તો આપણે સફળ થઈ જઈએ. પણ આપણી પાસે ખેતીના સાધનો પણ નથી અને આપણને ખેતી કરતાં આવડતું પણ નથી, અને પછી ખેતી કરવા બેસીએ તો પછી ખેતીમાં શું મળે આપણને. એટલે આ તો એક એક્ઝામ્પલ છે કે તમે કોઈ પણ ધંધો લઈને બેસો તો બીજાના ભરોસે ધંધો થતો નથી. તમારે જે કંઈ કરવું હોય એ પોતે કરો. પહેલાં પોતે શીખો, પોતે એમાંથી મહારથી બનો, અને પછી કોઈની પાસે કરાવશો ઊભા થાકીને, તો જ કામ થઈ શકશે. કારણ કે કોઈના ભરસે કરશો કામ તો નિષ્ફળતા મળશે, પણ જાત વગર જાત્રા હોની એમ કહેવામાં આવે છે કે પારકી આશા સદા નિરાશા. બીજા ઉપર આશા રાખીએ તો નિરાશ પણ થવું પડે છે. એટલે જ્યાં સુધી આપણે જાતે મહેનત ના કરીશું ત્યાં સુધી સફળતા મળવાની જ નથી. જ્યાં સુધી આપણે પોતે મહેનત ના કરીએ, પોતે વાંકા ના વળીએ, ત્યાં સુધી સફળતાનો કોઈ ચાન્સ નથી. એટલે આપણે આપણા ધંધાની અંદર, આપણા વ્યવસાયની અંદર આપણે જાતે પહેલાં કરવું પડશે, તો જ સફળતા આપણને મળશે. નહીં તો બીજા વર્ષે કરશો તો એનો પોસ્ટિંગ વધી જશે, બીજા વર્ષે કરશો તો વેઠિયાવાળ કામ થશે. પરંતુ જે કંઈ ધંધો હોય એની સાથે ઊભા રહીને આપણે કામ કરીએ, આપણે નોકરના ભરોસે ના કરીએ, આપણે આપણી જાતે કામ કરીશું તો સફળતા જરૂર મળશે. એટલે કોઈ પણ કામ જાતે કરો, જાત વગરની જાત્રા હોની. ઓકે, અસ્તુ. આજનો દિવસ આપણા માટે શુભ રહે એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.